મારા નમસ્કાર. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના આગળના દિવસે અમારા સન્માનીય ગુજરાતના વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં ઘણા વર્ષોથી જે એક ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે બાકી હતા એ એમના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. મારા ગુજરાતના આચાર્ય શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ. રાજ્ય સરકારનો એકટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય, લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા એકટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે કે અમારા ગુરુજનોની જે પ્રતીક્ષા જે ઇંતજાર હતો આજે પૂર્ણ થયો છે. શિક્ષણ વિભાગના 22/2011 ઠરાવથી RTE એક્ટ 2009 જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં, ને એ સમયે એકટાટ મુખ્ય શિક્ષક નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એકટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી. સમયાંતરે 2012-14-15 જેટલી ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને એકટાટ શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી, પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું, પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ અને એમાં જે કંઈ બદલી એના નિયમો બદલી બઢતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જ એના નિયમો જે જેનો ઠરાવ પસિત કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે. પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી, એકટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમ બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક મિત્રોને, મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાની પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ એ જ મારી શુભેચ્છા. બધા સર, તમે શિક્ષકોને તો ભેટ આપી, પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે, જર્જરિત ઓરડાના કારણે ખુલ્લામાં ભણે છે, દીપડાઓ અને દહેશત વચ્ચે એનું ભણતર થઈ રહ્યું છે. અત્યારે જે કઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું. આ એક સાથે આપણા ગુજરાતમાં જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે, પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણને બજેટ આપણે આપી દીધું છે, પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે. એટલે 2-3 વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે. ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણે આ જે ઓરડાઓની જે કટ છે જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને 50 વિસ્તારમાં એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે, ડિસમેન્ટલ થાય, નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે એમાં સંડાસ બાથરૂમ હોય, પાણીની વ્યવસ્થા હોય અને ઓરડાઓ હોય એ તબક્કાવાર આપણે પૂરા કરીશું અને જેમાં એજન્સીઓ જે લોકોએ ટેન્ડર ભર્યા પછી કામગીરી શરૂ થઈ ગઈ એમના માટે પણ અમે અલગ બેઠક કરી રિવ્યુ બેઠક લઈને વહેલી તકે આ કામ શરૂ થાય એના માટેના મારા પ્રયત્નો છે. એટલે જે કઈ જે કઈ હશે માહિતી એ અમે મેળવીને એની પ્રાયોરિટી પહેલા આપીશું અને એનું બજેટ પણ અમે ફાળવ્યું હશે અને જોયું હશે અને આવનારા સમયમાં એની આવી જે સ્કૂલો હશે. આવનારા સમયમાં એ પણ જોયું રિપોર્ટ અમે માંગ્યો છે એમાં ગ્રીમ કોઈની ખરીદી કરતી હોય છે એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય દીર્ઘાયુ વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી
સક્ષમ મળે એના માટેના અમારા પ્રયાસો. સર, 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું જે સાયકલ વિતરણ માટેનું. અમે જોઈ લઈશું, બજેટ તો જનરલી રૂટીન બજેટ જે તે વિભાગોનું આવતું, એટલે જે કઈ હશે એ આવનારા સમય જોઈ લઈશું.